वर्षथी ઉપરના વ્યક્તિ ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલમાંથી પણ લાયસન્સ કરાવી શકાશે, જેને લઈને ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશનની બેઠક મળી હતી. નવા નિયમમાં એટીડીસી ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો લાયસન્સ આપે તેવી જોગવાઈ અને 2 એકર જમીન આવશ્યક હોવાની પણ જોગવાઈ હોવાથી આ બેઠકમાં મુખ્ય મુદ્દો લાયસન્સ અને રોડ સેફ્ટી રહ્યો હતો. દેશના 26 જેટલા રાજ્યોમાંથી ડ્રાઇવિંગ સ્કૂલના પ્રમુખો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશનનું માનવું છે કે નવા નિયમથી કોર્પોરેટ સેક્ટરમાં ફાયદો થશે પણ પબ્લિકને નુકસાન થશે. તેની સાથે નાના ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો 2 એકર જમીન રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા જાય તો કરોડોનો ખર્ચ થાય છે, જેથી આ બાબતે સરકાર સામે વિરોધ કરવા આગામી સમયની રણનીતિ ઘડવામાં પણ આવી હતી. જે મુદ્દો લઈને અમે ડ્રાઇવિંગ સ્કૂલવાળા 26 રાજ્યોમાંથી દરેક સ્ટેટ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી અહીં આવેલા છે અને એની અંદર જે મુખ્ય મુદ્દો જે અત્યારે હાલ જે એટીડીસી જે ડ્રાઇવિંગ સ્કૂલનો જે છે એ કેટલાય સમયથી 1 જૂનથી ડ્રાઇવિંગ સ્કૂલવાળા લાયસન્સ આપશે, ડ્રાઇવિંગ સ્કૂલવાળા લાયસન્સ આપશે, મીડિયામાં ટીવીમાં ને બધે આના આ પ્રચારો ચાલે, સોશિયલ મીડિયા પર બી આ પ્રચારો ચાલતા હતા. હકીકતમાં આ વસ્તુ હજી કોઈ એવી જગ્યાએ ક્યાંય એવી ડ્રાઇવિંગ સ્કૂલને સર્ટિફિકેટ આપ્યું નથી કે તમે આવું કરી શકો, બરાબર. અને અત્યારે હાલ એ ડ્રાઇવિંગ સ્કૂલોવાળા ભેગા થવાનું મુખ્ય કારણ એ છે કે આ ડ્રાઇવિંગ સ્કૂલોવાળાથી ડ્રાઇવિંગ સ્કૂલોવાળાને નુકસાન છે કે ફાયદો છે, આ ડ્રાઇવિંગ સ્કૂલોવાળાને અમારે સમર્થન કરવું કે એનો વિરોધ કરવો. વિરોધ કરવો તો અમારે કઈ રીતે વિરોધ કરવો? અમે જો વિરોધ કરીશું તો છેલ્લી હદ સુધી કેસ કરીશું, આંદોલન કરીશું, બધી રીતે અમે જે અમારી રણનીતિ તૈયાર કરવાની છે, રણનીતિ તૈયાર કરવા માટેનો આજે અમારો આ મુખ્ય બેઠકનો મુદ્દો છે. સુધાની એક જ છે કે આ જે એટીડીસી ડ્રાઇવિંગ સ્કૂલ છે જે સામાન્ય ડ્રાઇવિંગ સ્કૂલોવાળા એ કરી શકે તેમ નથી, કારણ કે 2 એકર જગ્યાની અંદર આ ડ્રાઇવિંગ સ્કૂલ બની છે. અમદાવાદ શહેરની અંદર ગણીએ તો આપણે અમદાવાદ શહેરના વિસ્તારથી 15 કિલોમીટર દૂર જઈએ ને તો બી 15-20 કરોડથી નીચે એક વીઘો જગ્યા ના મળે. જો અહીંયા મીટિંગ હોઈએ वो हमारी प्रेसिडेंशियल मीट है जिसमें पूरे जो इंडिया के स्टेट हैं उनके प्रेसिडेंट और सेक्रेटरी यहाँ पर विभिन्न मुद्दों को लेकर उपस्थित हुए हैं. आज जो मुख्य मुद्दा है हमारे जैसे रोड सेफ्टी के लिए है कि रोड सेफ्टी पे हम कैसे बेहतर तरीके से काम कर सकते हैं, रोड सेफ्टी पे कैसे बेहतर तरीके से काम कर सकते हैं. एक्सीडेंट का जो रेशो अभी जैसे वक्ता बोल रहे थे दिन पर दिन बढ़ता जा रहा है और जितने भी वाहन चालक अभी सड़क पर हैं उनमें से मात्र 7 से 8% लोग ऐसे हैं जो ड्राइविंग स्कूल से गाड़ी सीख रहे हैं, बाकी अपने परिचितों से, रिश्तेदारों से, भाई बहनों से गाड़ी सीख रहे हैं. एक बंदा जो ड्राइविंग स्कूल से गाड़ी सीख रहा है और एक जो परिचित से गाड़ी सीख रहा है उसकी ड्राइविंग स्किल में निश्चित रूप से बहुत अंतर होता है. और एक रोड एक्सीडेंट का बहुत मेजर जो इशू कारण ये है कि ट्रैफिक के रूल्स की उनको जानकारी नहीं है. इसलिए हम चाहते हैं कि किसी भी लाइसेंस से पहले ड्राइविंग स्कूल से जो ट्रेनिंग है वो उसको कंपलसरी किया जाए. अगर बात करें तो आज गुजरात कांग्रेस प्रदेश प्रमुख शक्तिसिंह गोयले भावनगर में कार्यकर्ताओं साथ बैठक योजी थी. सर्किट हाउस खाते योजना आ बैठक